સંઘ પ્રદેશ દમણમાં કોરોનાની મહામારીના કારણે પ્રશાસન દ્વારા હોટેલમાં 31st પાર્ટીની ઉજવણી અંગે કોઈ મંજૂરી અપાઈ ન હોવાથી દમણમાં 31st પાર્ટી માટે રૂમ બુક કરાવનાર પ્રવાસીઓ બુકિંગ કેન્સલ કરાવ્યા છે. આ ઉપરાંત હોટેલ ઉદ્યોગમાં પણ આવકની દ્રષ્ટિએ મોટો ફટકો પડ્યો હોવાથી હોટેલ માલિકોમાં નિરાશા વ્યાપી છે. દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા હજારો પ્રવાસીઓ દમણ આવે છે. પ્રવાસી હોટલમાં અવનવી ઓફર સહિત ડીજેના તાલે ઝૂમી નવા વર્ષને આવકારે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે પ્રશાસન દ્વારા હોટલમાં પાર્ટીની ઉજવણી અંગે કોઈ મંજૂરી અપાઈ ન હોવાની દમણના 31st પાર્ટી માટે રૂમ બુક કરાવનાર પ્રવાસીઓ બુકિંગ કેન્સલ કરાવ્યા છે, જેને લઈને હોટેલ ઉદ્યોગમાં આવકની દ્રષ્ટિએ મોટો ફટકો પડ્યા હોવાથી નિરાશા વ્યાપી છે. દમણમાં દર વર્ષે 31 ડિસેમ્બરે દેવકા બીચ અને અન્ય હોટલોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટે છે. ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમી પાર્ટીમાં સી ફૂડ અને અન્ય વાનગીઓ સાથે લીકરની મોજ માણતા હોય છે. રાત્રે ભવ્ય આતશબાજી સાથે વર્ષના અંતિમ દિવસને વિદાય આપી લોકો નવા વર્ષને વેલકમ કરે છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે શરૂઆતથી જ હોટેલો ઉદ્યોગને 31st લાસ્ટ નાઇટ પાર્ટી પર કમાણી મોટી આશા હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોટેલ બુક કરાવી હતી, પરંતુ 28 ડિસેમ્બર સુધી હોટલમાં પાર્ટીની ઉજવણી અંગે પ્રશાસન દ્વારા કોઈ મંજૂરી પત્ર બહાર ન પડતા હોટલ માલિકોમાં નિરાશા વ્યાપી છે. જ્યારે હોટલમાં રૂમ બુક કરાવનાર પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ કરાતા હોટલ માલિકોએ રિફંડ આપવાની ફરજ પડી છે.